ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના આતંક વચ્ચે મ્યુકોરમાઇકોસિસના કેસો સામે આવતા આરોગ્યતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે દિયોદર તાલુકાના લુંદ્રા ગામે એક યુવાનને ગાલ અને આંખ ઉપર સોજો દેખાતા અને શંકાસ્પદ લક્ષણો જણાતા પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ અલગ 4 ટીમો બનાવી અંદાજે 350 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આ તપાસ 2 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે, જેમાં કોઈપણ વ્યક્તિને લક્ષણો દેખાશે તો તેમને પાલનપુર હોસ્પિટલ સારવાર આપવામાં આવશે. જો કે કોરોના વાયરસને કારણે થતા મ્યુકોરમાઇકોસિસ કેસને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સૂચના અનુસાર દિયોદર તાલુકાના અંદર જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં જે ટોટલ 289 કેસ પોઝિટિવ આવ્યા છે, આ તમામ કેસોની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ મેડિકલ ઓફિસર્સ અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ જઈને તમામ કોવિડ પોઝિટિવ કેસોની સ્ક્રીનિંગ કરવામાં આવશે. એમને એક નિયત ફોર્મેટ આપેલું છે, આ ફોર્મેટ પ્રમાણે પ્રશ્નો કરવામાં આવશે. એના ઉપરથી અમે તારણ કાઢશું કે એમને મ્યુકોરમાઇકોસિસનું જોખમ છે અથવા એમને એવું કોઈ લક્ષણો હોય તો શંકાસ્પદ કેસોને આપણે ત્યાં સિવિલ હોસ્પિટલ પાલનપુર મોકલીને એમની સારવાર કરાવવાનું છે. જેટલું વહેલું નિદાન થાય એટલું એના અંદર ગંભીરતા થવાની શક્યતા ઓછી થાય, એટલે 3 દિવસના અંદર આ સમગ્ર કામગીરી પૂર્ણ કરી અને કોઈ પણ શંકાસ્પદ જણાય એને ઉચિત સારવાર અને નિદાન થઈ જાય એનું આયોજન અમે કરેલું છે.